અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિરનું નિર્માણ કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેને લઈ ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. કોમી દ્રષ્ટિએ ભરૂચને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે અને ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે, તો સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ દ્વારા ચપટી નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કોઈક અસામાજિક પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે. ભરૂચના તમામ લોકો ખૂબ પ્રબુદ્ધ છે અને હાલમાં ખૂબ સારો શાંતિનો માહોલ છે, એ કાયમ માટે જળવાઈ રહે તેવી તમામ પાસે અપેક્ષા છે. ભરૂચ પોલીસ અને પ્રશાસન તરફથી છેલ્લા ઘણા સમયથી આ ચુકાદા સંદર્ભે વિવિધ જ્ઞાતિના ધાર્મિક આગેવાનો, હિન્દુ મુસ્લિમ તમામ ધાર્મિક આગેવાનો, વિવિધ નાગરિકો અને મીડિયાના મિત્રોની મદદથી એ પ્રકારનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે કે સુપ્રીમ કોર્ટ એ દેશની સર્વોચ્ચ ન્યાયાલય છે, એમાં આવતો ચુકાદો તમામે શિરોમાન્ય ગણવો જોઈએ અને એ હિસાબે આપ સૌ આજે જે શાંતિનો માહોલ છે એના યશભાગી સૌ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો છે. આવનાર સમયમાં પણ આપ સૌ અમને સહયોગ આપો. કોઈ પણ જગ્યાએ કોઈ અસામાજિક તત્વો કોઈ સમાજ વિરોધી કૃત્ય કરે, સમાજની શાંતિ ડોળવાનો પ્રયાસ કરે કે કોમી એકતાને કોઈ નુકસાન થાય એ પ્રકારના કૃત્યો કરે, તો તે માટે કોઈ પણ આવા તત્વોની કોઈ હિલચાલ શંકાસ્પદ જણાય તો મીડિયાના મિત્રો, નાગરિકો તમામને મારી અપીલ છે તુરંત અમને જાણ કરે.